જય શ્રી કૃષ્ણ મિત્રો, શું કરો છો? ઓ, તોફાન અને ધમાલ મસ્તી. હા, કારણ કે અત્યારે આપણા દિવસો છે, આપણે નાના છે, ધમાલ મસ્તી કરી જ લેવાની, બરાબર? ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે પાઠ 9માં ઘણું બધું શીખી ગયા અને આજે હવે ભેગા થયા છે કંઈક અલગ કરવા માટે. તમારે કંઈક નવું શીખવું છે ને, તો આજે આપણે પ્રવૃત્તિ કરીશું, બરાબર? પણ એ પહેલા હું તમને યાદ કરાવી દઉં કે આપણે પાઠ 9માં શું શીખ્યા. હા, અભિનય ગીત ગાયું અને વાર્તા પણ સાંભળી. કઈ? બળ્યો ભીમ. જોયું ને, ભીમમાં પણ કેટલી શક્તિ હતી, તાકાત હતી ને. હા, તો આજે આપણે હવે પ્રવૃત્તિ કરવાના છે. તો તમે તૈયાર છો મારી સાથે પ્રવૃત્તિ કરવા માટે? ચલો તો આપણે પ્રવૃત્તિ તરફ જઈએ. ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો કે તમારી ચોપડીમાં પણ આ આપ્યું છે. અહીં સૂચના લખી છે, તમને ગમતા વાક્ય સામે ખરાની નિશાની કરો અને ઉદાહરણ મુજબ લખો. અહીં આપણને એક ઉદાહરણ આપ્યું છે, મને લાંબી પેન્સિલ ગમે, મને ટૂંકી પેન્સિલ ગમે. તો આ વાક્યમાં ખરું આપ્યું છે, એટલે કે આ વાક્ય ગમે છે. હવે આ બંને વાક્યને આપણે જોડીને એક વાક્ય બનાવવાનું છે, પણ આમાં આપણે કયો અક્ષર ઉમેરવાનો છે તે જોઈએ. મને ટૂંકી પેન્સિલ ગમે, મને લાંબી પેન્સિલ ન ગમે. તો કયો અક્ષર ઉમેર્યો? ન ગમે. એટલે કે જે વાક્ય આપણને નથી ગમતું તેમાં ફક્ત આપણે ન ઉમેરવાનો છે. ચલો હવે આપણે બીજા વાક્ય તરફ જઈએ. મને સવારે રમવું ગમે, મને સાંજે રમવું ગમે. બરાબર છે? તો હવે તમને ક્યારે રમવું ગમે છે? સવારે. તો આપણે સવારેમાં ખરું કરીશું. હવે આ બંને વાક્ય જોડીને આપણે એક વાક્ય બનાવીશું. મને સવારે રમવું ગમે. અહીં અલ્પવિરામ કરીશું. બે વાક્યને આપણે જ્યારે જોડતા હોય ત્યારે અલ્પવિરામ કરવું પડે. મને સાંજે રમવું, હવે શું કરીશું? હા, ન ઉમેરીશું, બરાબર. રમવું ન ગમે. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને સમજ પડી ગઈ. હવે આ વાક્યમાં તમને ક્યાંય વિરોધી શબ્દ દેખાય છે? હા, સવાર અને સાંજ, બરાબર. જેમ કે આગળના વાક્યમાં પણ શું છે વિરોધી શબ્દ? ટૂંકી તો લાંબી. અહીં સવારે તો સાંજે. હવે એના પછીનું ત્રીજું વાક્ય જોઈએ. મને પાતળી રોટલી ભાવે, મને જાડી રોટલી ભાવે. તમને લોકોને કેવી રોટલી ભાવે, જાડી કે પાતળી? પાતળી. ઓકે, તો પાતળીમાં આપણે ખરું કરીશું. હવે લખીએ, મને પાતળી રોટલી ભાવે, મને જાડી રોટલી ન ભાવે. તો ફ્રેન્ડ્સ, આ વાક્યમાં વિરોધી શબ્દ કયો છે? પાતળી, જાડી, બરાબર. હવે આપણે ત્રીજા વાક્ય પર જઈએ. મને ઊંચી સાયકલ ગમે, મને નીચી સાયકલ ગમે. તમને કઈ સાયકલ ગમે? નીચી સાયકલ. હા, કારણ કે તમે નાના છો, બરાબર. તો આપણે અહીં વાક્ય લખીએ, મને નીચી સાયકલ ગમે, મને ઊંચી સાયકલ
गमे। आमा क्या विरोधी शब्द छे? नीची ऊंची, बराबर। तो फ्रेंड्स तमने खबर पड़ी गई कि आमा विरोधी शब्द पण आवी गया। टूंकी तो लांबी, सवारे सांजे, पातळी जाडी, नीची ऊंची। ओके, तो हवे आवा बीजा केटलाक वाक्य तमारी चोपड़ी मां आप्या छे, ते तमारे जाते करवाना छे। तो फ्रेंड्स हवे आपणे बीजी प्रवृत्ति तरफ जईए। अहीं सूचना आपी छे, नीचेना वाक्यो ध्यानथी वांचो। तो आपणे तेने वांचवाना छे। पहला हूँ वांचू छू, पछी तमारे जाते वांचवाना छे। आरती अने आयुष भाई बहन, आरती मोटी अने डाही, आयुष नानो पण बधाना चाळा पाडी। आरती जे करे એ બધું જ આયુષ પણ કરે। ઓકે ફ્રેન્ડ્સ, આપણે એક વાક્ય વાંચ્યું, હવે આપણે બીજા વાક્ય તરફ જઈએ। આરતી રૂમમાંથી બહાર આવી, આયુષ પણ બહાર આવ્યો। આરતી ઉંબરો કૂદી ગઈ। બાળમિત્રો તમને ખબર છે ઉંબરો કોને કહેવાય? હા, આપણા દરવાજામાં વચ્ચે જે હોય તેને ઉંબરો કહેવાય। આયુષ પણ ઉંબરો કૂદી ગયો। આરતી બેસી ગઈ, આયુષ પણ બેસી ગયો। આરતી ઊભી થઈ, આયુષ પણ ઊભો થયો। આરતી ધાબે ચડી, આયુષ પણ ધાબે ચડ્યો। આરતી હસી, આયુષ પણ હસ્યો। આરતી ધાબો વાળવા લાગી, આયુષ ઉભો જ રહ્યો। આપણે વાક્યોને વાંચ્યા, હવે તમને શું લાગે છે? આમાં તમને શું દેખાય છે? હા, આજે આપણે વાક્યો વાંચ્યા તેમાં એક છોકરી અને એક છોકરો, એટલે કે બંને ભાઈ બહેન છે, બરાબર। આરતી છે તે છોકરી છે અને આયુષ છે તે છોકરો છે, એટલે કે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ ના વાક્યો આપ્યા છે, બરાબર। જેમ કે આપણે સ્ત્રી એટલે કે છોકરી માટે શું વપરાય? આવી। આપણે બોલ્યા ને કે આરતી રૂમમાંથી બહાર આવી, આપણે એવું નથી બોલ્યા કે આરતી રૂમમાંથી બહાર આવ્યો, એવું બોલીએ છે નથી બોલતા, કારણ કે આરતી શું છે? છોકરી છે। જ્યારે આયુષ છોકરો છે તો તેની માટે આપણે શું બોલીએ છીએ? આવ્યો, બરાબર। આયુષ પણ બહાર આવ્યો। એવી જ રીતે આરતી ઉંબરો કૂદી ગઈ, છોકરી માટે આપણે ગઈ વાપર્યું, જ્યારે છોકરા માટે ગયું, બરાબર। એવી જ રીતે બેસી ગઈ અને બેસી ગયું। આરતી ઊભી થઈ અને આયુષ ઊભો થયો। આરતી ધાબે ચડી અને આયુષ ધાબે ચડ્યું। આરતી હસી અને આયુષ હસ્યો। આરતી ધાબો વાળવા લાગી અને આયુષ ઊભો જ રહ્યો, બરાબર। તો આ વાક્યમાં તમને સમજ પડી કે છોકરી માટે કયા શબ્દ વપરાય છે અને છોકરા માટે કયા શબ્દ વપરાય છે, બરાબર। આપણે એવું નથી બોલતા કે આયુષ ઊભો થઈ, આયુષ ઊભો થઈ, એવું કેવું લાગે વાક્ય? એટલે સ્ત્રીલિંગ અને પુલ્લિંગનો અહીં તફાવત બતાવ્યો છે કે છોકરી હોય ત્યારે આપણે કઈ રીતે વાક્ય રચના કરીએ છીએ અને છોકરો હોય ત્યારે કેવી રીતે વાક્ય રચના કરીએ છીએ, બરાબર। અને આ સિવાય આ વાક્યમાં ક્યાંય જોડાક્ષર શબ્દ દેખાય છે? હા, જેમ કે આવ્યો, ચડ્યો, હસ્યો અને રહ્યો, આ બધા જોડાક્ષર શબ્દ છે। તો બાળમિત્રો તમને ખબર પડી ગઈ ને સ્ત્રીલિંગ અને પુલ્લિંગમાં? ઓકે, તો હવે આવી જ રીતે તમારે બીજો પણ એક આવી તે ફકરો વાંચવાનો છે।